વિદ્યાર્થી મિત્રો બુધવારનો ધોરણ તારીખ 11 તારીખનું પેપર છે તમારું ગણિતનું પેપર એકદમ સરળ રહે એના માટે અમે તમને તમારો સમય બચે અને સરળતાથી તમે તૈયાર થઈ શકો એના માટે હું સારી સારા દાખલા મૂકું છું વિભાગ વાઇઝ કેવો આપણે વિભાગ શરૂ કરીએ છીએ વિભાગ બી વિભાગ એ માં તમારે એટલો જ પૂછાય છે અને વિભાગ બી થી આપણા પ્રત્યેકના બે ગુણના દાખલા પૂછાય છે વિચલ સુરેખ સમીકરણથી આપણે શરૂઆત કરીએ કે દરેક ચેપ્ટર મિત્રો આ ચેપ્ટર છે વિચલ સુરેખ સમીકરણ યુગ્મ યુગ્મ એટલે એવી સંખ્યામાં સૂત્રો સમીકરણ આપણને મળે હવે સમીકરણ વિચલ સુરેખ સમીકરણ ઉકેલવાની મુખ્ય રીતો ચાર છે એક છે આદેશની રીત રોપની રીત ચોકડી ગુણાકારની રીત અને આ રીતે આપણે સર્વપ્રથમ જે વિભાગ બી માં જે તમારો પહેલો પ્રશ્ન પૂછવાનો છે તે બધા પૂછવાનો છે એ આદેશની રીતે પૂછવાનો છે કે આદેશની રીતે ઉકેલો આપણા પાસે બંને સમીકરણ આપણને આપેલા છે અહીંયા બધા મિત્રો તો એક પ્રશ્ન પોઈન્ટ છે એક પ્રશ્ન પોઈન્ટ છે એક પ્રશ્ન પોઈન્ટ છે અહીંયા પણ એક પ્રશ્ન પોઈન્ટ છે એક પ્રશ્ન પોઈન્ટ છે એક પ્રશ્ન પોઈન્ટ છે આખા સમીકરણને આપણે 10 વડે ગુણી દીધી એટલે આપણે એવી રીતે લે સમીકરણને સમીકરણ 1 અને 2 ને 10 વડે ગુણતા મિત્રો તમે 10 વડે ગુણો તો એટલે આપણે નીકળી જાય 2x + 3y બરાબર કે અને બીજું સમીકરણ સમીકરણ નંબર 1 બીજું સમીકરણ થશે 4x + 1y બરાબર કે હવે આદેશની જીતું પ્રથમ સોપાન એ છે કે બંને સમીકરણોમાંથી કોઈ પણ એક ચલની કિંમત આપણે મેળવવાની છે અહીંયા x નો સરવાળો 2 છે y નો સરવાળો 3 છે x નો સરવાળો 4 છે y નો સરવાળો 3 છે જેનો સરવાળો 1 હોય એને તમે છૂટો પાડશો તમારે સરળતાથી તમે ઉકેલ મેળવી શકશો પણ અહીંયા તમારે x નો સરવાળો પણ 2 આવે છે 1 નથી y નો પણ સરવાળો 3 છે અહીંયા x નો સરવાળો 4 છે y નો સરવાળો 3 છે એટલે તમે કોઈ પણ સમીકરણને છૂટું કરી શકો છો સમીકરણ 1 માં x ની કિંમત મેળવવા સમીકરણ 1 છે 2x + 3y બરાબર 3 હવે આપણે x ની કિંમત મેળવવી છે તો 1 1 વચ્ચે બરાબર ની આપણે લઈએ પહેલા + 3y + 3 ને બરાબર ની આપણે તો માઈનસ થઈ તો 2x બરાબર a - 3y હવે x સાથે સરવાળો કરો 2 2 નો x નો સરવાળો છે ગુણાકાર 2 વચ્ચે મિત્રો થઈ જાય ભાગાકાર તો x બરાબર a - 3y ભાગ્યા b હવે x ની કિંમત આપણે મળી ચૂકી છે એસી કિંમત છે a માઈનસ 3y ભાગ્યા b હવે જે સમીકરણને આપણે છૂટ પાડી છે એના સિવાયનું વધેલું સમીકરણ એટલે સમીકરણ 2 માં x ની કિંમત મૂકી લેવાની છે બીજું સમીકરણ સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા સમીકરણ 2 છે 4x + 1y બરાબર 23 હવે આપણે અહીંયા x ની કિંમત આપણે મળી ચૂકી છે x ની કિંમત મળી છે 13 - 3y / 2 4 ના 4 x ની કિંમત છે 13 - 3y / 2 હવે પ્લસ ના પ્લસ 1y ના 3y / 23 આ 4 ગુણાકારમાં છે 2 ભાગાકારમાં છે 2 / 4 2 કૌંસમાં 13 - 3y + 1y / 23 અહીંયા 2 નો કૌંસ તો મિત્રો સમાન છે ગુણાકારનો આપણે ગુણાકાર કરીએ 13 ગુણ્યા 26 માઈનસ કાઢો 6y + 5y / 23 અહીંયા જો બંને ચલ અહીંયા બંને પદ જે છે બંને સજાતીય છે 6y અને 5y સજાતીય પદ છે એટલે સજાતીય પદ કોને કહેવાય જેના ચલ અને ઘાત સરખા હોય અહીંયા ચલ છે y એની ઘાત છે ચલ છે y એની ઘાત છે તો બંને સજાતીય પદ છે તો સજાતીય પદના સરવાળા બરાબર થઈ જાય છે તો ઓછા વત્તા ઓછા મોટો પદ જે છે તેનું ચિહ્ન આવશે એ ઓછા 6y નું પદમાં જાય તો 1y બરાબર 23 હવે આપણે y ની કિંમત મેળવવી છે
plus cos y बराबर 3 થશે. હવે એક ચલની કિંમત y ચલની કિંમત આપણે મળી ચૂકી છે. બંને સમીકરણોમાંથી કોઈ પણ એક સમીકરણમાં આપણે કિંમત મૂકીએ એટલે સરળતાથી એનો જવાબ આપણે મેળવી શકીએ. સમીકરણ 1 ને છૂટું કર્યું તો 2 માં મૂકીએ. સમીકરણ 2 માં y ની કિંમત समीकरण 2 ये 4x + 5y बराबर 23 x की कीमत आप y की बराबर आपने मान लीजिए 3 तो 4x + 5 y की कीमत 3 बराबर 23 4x + 5 तरी 15 बराबर 23 अबे 15 प्लस से अब जो है माइनस थी 4x बराबर 23 माइनस 1 4x बराबर 23 में 15 है तो 8 4 में x को समझो मित्रों गुणाकार में 4 बार जैसे भाग का तो x बराबर 8 भाग दिया 4 8 ने 4 वाले भाग दो जवाब 4 गुना એટલે x बराबर 2 x અને y બંને કિંમત આપણે મળી x બરાબર 2 મળી અને y બરાબર 3 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે અપૂર્ણાંક પૂછાય ત્યારે આપણે કોઈ પણ દાખલો અપૂર્ણાંક આપણે જોઈએ ત્યારે આપણે પહેલા સરળ હોય છે મિત્રો અહીંયા 3x ભાગ્યા 2 5y ભાગ્યા 3 બંનેનો સંછેદી બનાવવાનો સંછેદી બનાવવા માટે કોઈ પણ સરવાળો કે બાદબાકી કરવા હોય તો સંછેદી બનાવવા પડે એટલે સંછેદી બનાવવા માટે આપણે લસાઅ લેવો પડે 2 અને 3 નો આપણે મિત્રો લસાઅ લેવાનો છે કોઈ પણ ક્રમિક સંખ્યાનો લસાઅ એક ગુણાકાર થઈ જાય તો સમીકરણ 1 માં સમીકરણ 1 ને લસાઅ પણ દૂર 6 વડે ગુણાકાર 3x ભાગ્યા 2 માઈનસ 5y ભાગ્યા 3 બરાબર માઈનસ 2 3 નો કેનો મિત્રો લસાઅ થશે 6 અહીંયા 6 કરવા માટે કેટલા વડે ગુણો આપણે 3 વડે 3 તરી 9x ઓછા અહીંયા કેટલા વડે ગુણો આપણે 2 વડે 5 2 10y બરાબર માઈનસ 2 6 ભાગ્યા કેટલા જાય આપણે જાય તો ગુણાકાર થઈ જાય 9x માઈનસ 10y બરાબર 6 2 12 સમીકરણ 1 આપણને મળી ગયું હવે સમીકરણ નંબર 2 અહીંયા પણ લસાઅ થશે 3 2 6 લસાઅ એટલે સમીકરણ 2 ને 6 લસાઅ વડે ગુણાકાર લસાઅ 6 વડે ગુણાકાર અહીંયા કેટલા વડે ગુણ્યા તો 6 થાય 2 વડે 3 2 6 2 ગુણ્યા 1 એટલે 2 પ્લસ અહીંયા કેટલા વડે ગુણ્યા તો 6 થાય 3 3 ગુણ્યા y બરાબર 3 ભાગ્યા 6 અચ્છા ભાગ્યા કેટલા જાય આપણે જેતો ગુણાકાર 2x + 3y બરાબર 13 ગુણ્યા 6 ભાગ્યા 6 અચ્છા 6 ગયા 2x + 3y બરાબર 13 સમીકરણ નંબર 2 બંને સમીકરણો આપણે પૂર્ણાંક લીધી મળી ગઈ હવે આદેશ લીધો પહેલો સોપાન કે બંને સમીકરણોમાં સમીકરણ 9x - 10y बराबर माइनस 12 समीकरण 1 2x + 3y बराबर 3 समीकरण नंबर 2 आदेश निश्चित में बनने समीकरणों में भी कोई पण एक चल की किंमत मिळवायची आहे तो आपण समीकरण 1 ने सुरू करिए समीकरण 1 में x की किंमत मिळवा ભાગ્યા 9
प्लस 3y ભાગ્યા કશું નથી તે 1 બરાબર 2 બે નો ને કૌંસનો સંબંધ ગુણાકાર કરો 10 2 20 y 12 2 24 ભાગ્યા 9 પ્લસ 3y ભાગ્યા 1 બરાબર 3 એ રીતે અપૂર્ણાંક છે તો અપૂર્ણાંકનો સમછેદી બનાવી સરળ કરશું 9 નો એકનો લસાઅ થશે 9 લસાઅ 9 વડે ગુણાકાર હવે 20y અને 27y બંને સાજા વિભાજક છે બંને પ્લસ છે તો 20 અને 27 47y માઈનસ 24 બરાબર 170 47y આ માઈનસ 24 આપણે દેતો પ્લસ થઈ ગયો 170 પ્લસ 24 47y બરાબર 7 10 ની કરી દીયા બધી 1 2 3 4 141 હવે 47y બરાબર 141 47 નો માઈનસ સંબંધ ગુણાકાર 47 આપણે જેનો ભાગાય તો y 141 ભાગ્યા 47 47 કરી 141 y આપણને y ની કિંમત મળી મે પહેલા પણ લીધું કાર્યસ્થિર રૂપમાં બંને સમીકરણોમાંથી કોઈ પણ એક સમીકરણ છૂટું કરવાનું છૂટું કર્યા પછી એક ચલની કિંમત મળશે જે ચલની કિંમત મળે એ બંને સમીકરણોમાંથી કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકશું એટલે બીજા ચલની આપણને કિંમત મળી જશે સમીકરણ 1 અથવા સમીકરણ 2 કોઈ પણ માં મૂકી શકાય એક ચલની કિંમત જે મળી ગઈ કોઈ પણ ચલમાં મૂકી શકાય સમીકરણમાં મૂકી શકાય સમીકરણ 2 માં સમીકરણ 2 માં y ચલની કિંમત समीकरण 2 2x + 3y = 3 2x 3y ચલની કિંમત આપણને મળી 3 2x + ટાઈપ કરી 9 9 + છે આપણે જેનો માઈનસ થઈ જાય તો 2x = 13 - 9 2x = 9 13 માં 9 જાય તો 4 બે નો એક્સ નો સંબંધ છે ગુણાકાર બે બચે ભાગ્યા 4 ભાગ્યા